નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડાપી ગોવિંદ. તો આપણે આગળના ભાગની અંદર ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો તેના આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરી ગયા છે કે નાઇટ્રોજન ચક્ર એટલે શું, નાઇટ્રોજન ચક્ર કેવી રીતના ચાલે છે એની સમજ આપણે આગળ મેળવી ગયા છીએ. તો હવે એનાથી આગળ આપણે ચર્ચા કરીશું કાર્બન ચક્ર. તો જેવી રીતના નાઇટ્રોજન ચક્રનો અભ્યાસ કરેલો એવી જ રીતના આપણે હવે કાર્બન ચક્ર પર નોંધ લખવાની છે, અથવા કાર્બન ચક્ર સમજાવવાનું છે. તો કાર્બન ચક્ર કેવી રીતના કાર્ય કરે છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો કાર્બન ચક્ર સમજાવો. કાર્બન ચક્ર સમજાવો, શું કરવાનું છે? કાર્બન ચક્રને સમજાવવાનું. ચાલો, કાર્બનનું જે ચક્ર છે એ કેવી રીતના ચાલે છે એની આપણે વાત કરવી છે. તો પૃથ્વી પર કાર્બન છે ઘણા બધા વિવિધ અલગ અલગ સ્વરૂપમાં તમને મળી આવે. જો કાર્બન છે ઘણા બધા સ્વરૂપે હોય, હીરા સ્વરૂપમાં હોય, ગ્રેફાઇટ સ્વરૂપમાં હોય કે પછી કોઈ પણ અલગ અલગ. તો મોટા ભાગના જે પદાર્થો છે આપણા દ્વારા ઉપયોગમાં લેવાતા મોટા ભાગના જે પદાર્થો છે એમાં કાર્બન છે એ કાંઈક ને કાંઈક અલગ અલગ સ્વરૂપમાં તમને જોવા મળતો હોય છે. તો આવા જ કાર્બનના સ્વરૂપ વિશે આપણે પણ ચર્ચા કરવી છે. એટલે પૃથ્વી પર કાર્બન છે એ ઘણા બધા અલગ અલગ સ્વરૂપોમાં મળી આવે છે. સૌ પ્રથમ કાર્બન એ પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપોમાં મળી આવે છે. કાર્બન છે એ પૃથ્વી પર ઘણા બધા સ્વરૂપે શું થતો હોય છે, મળી આવતો હોય છે. હીરા અને ગ્રેફાઇટ, હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપમાં જોવા મળે. જો હીરો અને ગ્રેફાઇટ છે, તમને પ્રશ્ન પૂછે કે હીરા અને ગ્રેફાઇટનું મૂળભૂત સ્વરૂપ કયું છે, તો હીરા અને ગ્રેફાઇટમાં કાર્બન છે મૂળભૂત સ્વરૂપમાં તમને જોવા મળતો હોય છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે જોવા મળે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપે જોવા મળે છે. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપમાં તમને જોવા મળતો હોય છે. તો ત્યારબાદ હવે કાર્બન છે તો કાર્બનનું ચક્ર છે એના વિશે સમજ મેળવે છે. તો કાર્બનના ચક્ર વિશે સમજ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો સૌ પ્રથમ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ. તો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, અથવા તો આપણે એને એક જ લાઇનમાં સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલા એના વિશે થોડીક બેઝિક માહિતી આપણે મેળવી લઈએ. હીરા અને ગ્રેફાઇટમાં તે મૂળભૂત સ્વરૂપમાં તમને જોવા મળતો હોય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે જ્યારે મૃદાવરણમાં 20 પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ તરીકે કાર્બન મળી આવતો હોય છે. વાતાવરણની અંદર રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડમાં જ્યારે તે મૃદાવરણ એટલે કે જમીનવાળો જે ભાગ છે, ટૂંકમાં પૃથ્વી નો જમીનવાળો જે ભાગ છે એના ઉપર વિવિધ પ્રકારના ખનિજોની અંદર છે કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપમાં તમને મળી આવે છે. કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જ્યારે, યાદ રાખજો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે જ્યારે મૃદાવરણમાં તે વિવિધ પ્રકારના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ સ્વરૂપે મળી આવે. ચાલે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપ, વાતાવરણની અંદર તમને કયા સ્વરૂપમાં જોવા મળે છે, કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે, જ્યારે મૃદાવરણમાં તે વિવિધ પ્રકારના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ એટલે કે ઘણા બધા કાર્બોનેટ સ્વરૂપમાં અને ઘણા બધા બાયકાર્બોનેટ સ્વરૂપમાં તમને મળી આવતો હોય છે. તો આ હતી કાર્બનની બેઝિક વાત. હવે સજીવોમાં કાર્બનનું મહત્વ, અલગ અલગ સજીવો હોય તો અલગ અલગ સજીવોની અંદર કાર્બન છે કેવી રીતના મહત્વનો છે, કેવી રીતના અગત્યનો છે તેની આપણે ચર્ચા કરવી છે. તો સજીવોમાં કાર્બનનું મહત્વ,
સજીવોમાં કાર્બનનું મહત્વ, તો સજીવોમાં કાર્બન છે એ કેટલો મહત્વનો છે, કેટલો અગત્યનો છે તેની આપણે વાત કરવી છે. તો બધા સજીવોમાં કાર્બન આધારિત અણુઓ, કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, ન્યુક્લિક એસિડ છે, વિટામિન હોય છે, એટલે જેટલા પણ સજીવો છે બધાએ દરેક સજીવોમાં કાર્બન આધારિત અણુઓ, દરેક સજીવોની અંદર કાર્બન આધારિત અણુઓ તમને કોઈક ને કોઈ પ્રોટીન સ્વરૂપમાં, વિટામિન સ્વરૂપમાં, ચરબી સ્વરૂપમાં, ન્યુક્લિક એસિડ સ્વરૂપમાં, અલગ અલગ સ્વરૂપમાં તમને જોવા મળતા હોય છે. એટલે કે બધા સજીવોમાં કાર્બન આધારિત અણુઓ, બધા જ સજીવોમાં કાર્બન આધારિત અણુઓ યાદ રાખજો, બધા સજીવોમાં કાર્બન આધારિત અણુઓ છે, કાર્બોદિત પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન હોય છે. યાદ રાખજો, બધા સજીવોમાં કાર્બન આધારિત અણુઓ છે, કાર્બોદિત પ્રોટીન, ચરબી, ન્યુક્લિક એસિડ અને વિટામિન સ્વરૂપમાં તમને જોવા મળતા હોય છે. જેટલા પણ સજીવો છે દરેક સજીવોની અંદર કાર્બન આધારિત અણુઓ હોય જ છે. પ્રોટીન હોય, ચરબી હોય, ન્યુક્લિક એસિડ હોય, વિટામિન હોય, કાર્બોદિત હોય, આવા કોઈક ને કોઈક સ્વરૂપે આપણા શરીરની અંદર આપણાની અંદર શું રહેલો છે, કાર્બન રહેલો હોય છે. આ વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ છે કાર્બોનેટના ક્ષારોનું બનેલું હોય છે. જો અલગ અલગ પ્રાણીઓ છે, અલગ અલગ પ્રાણીઓનું બાહ્ય કંકાલ એટલે આપણું બહારનું જે શરીર આપણને જે દેખાય છે તે, અને અંત કંકાલ એટલે કે અંદરનો જે હાડપિંજર વાળો જે ભાગ હોય છે તે એ કાર્બોનેટ ક્ષારોનું બનેલું હોય છે. એટલે કે બધા જ અલગ અલગ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ કાર્બોનેટના ક્ષારોનું બનેલું હોય છે. તો વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ કાર્બોનેટના ક્ષારોનું બનેલું હોય છે. કે વિવિધ પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ, બાહ્ય કંકાલ એટલે બહારનો જે ભાગ હોય છે તે, અંત કંકાલ અંદરનું જે હાડપિંજર હોય છે તે, એ શેનું બનેલું હોય છે, કાર્બોનેટના ક્ષારોનું. ખાસ કરીને યાદ રાખવાનું છે કે પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ શેનું બનેલું હોય છે, તો પ્રાણીઓનું બાહ્ય કંકાલ અને અંત કંકાલ છે કાર્બોનેટના ક્ષારો, એટલે કાર્બનનું જે સ્વરૂપ ગણવામાં આવે છે, કે બાહ્ય કંકાલ અને અંત કંકાલનું બનેલું હોય છે. તો હવે આપણે કાર્બન ચક્ર વિશે ચર્ચા કરીશું. કાર્બન ચક્ર છે એ કેવી રીતના કાર્ય કરે છે એની વાત, તો ખાસ કરીને ધ્યાન રાખજો. સૌ પ્રથમ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, કે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે તે આપણે અંદાજે 0.03% જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર રહેલો હોય છે. તો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ, તો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ સૌ પ્રથમ શું કરે છે, કઈ ક્રિયા કરે છે, એટલે કે જો વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણી સાથે જોડાય તો પાણીમાં ભળે છે, તો પાણીમાં ભરીને શું બનાવે, પાણીના કાર્બોનેટ બનાવે. શું બનાવે છે, પાણીના કાર્બોનેટ. અને આ જે પાણીના કાર્બોનેટ છે એ લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર બનાવી નાખે છે. એટલે સૌ પ્રથમ વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ એ પાણીમાં જોડાય છે, અને પાણીમાં શું બનાવે છે, પાણીમાં કાર્બોનેટ બનાવે. શું બનાવે છે, કાર્બોનેટ બનાવે છે. શું બનાવે છે, પાણીમાં કાર્બોનેટ બનાવે. આ જે કાર્બોનેટ હોય છે એ શું બનાવે છે, લાઇમસ્ટોન, જેને આપણે કહેતા હોય ચૂનાનો પથ્થર. આ ચૂનાનો પથ્થર સૌ પ્રથમ બની જાય છે. ફરી વખત, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ છે એ પાણીમાં જો ભળે છે તો પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન શું બનાવે છે, કાર્બોનેટ બનાવે છે. અને આ જ કાર્બોનેટ
ઝાઝા સમય રહીને શું બનાવી નાખે છે? લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર બનાવી દે છે. આ પ્રથમ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા હતી. હવે બીજી વાત, હવે વાતાવરણમાંનો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે. કઈ ક્રિયા કરે છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિઓ દ્વારા શું થાય છે? શોષણ થાય. વનસ્પતિઓ એનું શું કરે છે? શોષણ કરે છે. એટલે વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓ દ્વારા શું થાય છે? શોષણ થાય છે. હવે આ જ વનસ્પતિ, આ જે વનસ્પતિ છે, જો આ જ વનસ્પતિ મૃત પામે છે, એટલે કે જ્યારે સડી જાય છે, એની આયુષ્ય પૂરું થઈ જાય, ટૂંકમાં મૃત્યુ પામે છે, મૃત થઈ જાય છે, ત્યારે જમીનમાં દટાય છે. અને જમીનમાં દટાયા બાદ એમાંથી શું બનાવી નાખે છે? એ કોલસો બની જાય. શું બની જાય છે? કોલસો બનાવે છે. યાદ રાખજો, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ એનું શોષણ કરે છે, અને વનસ્પતિ શોષણ કર્યા બાદ એ શું બનાવે છે? કોલસો બનાવે છે. અને જો લાંબા સમય સુધી આમને આમ જ પડ્યા રહે છે, તેમાંથી શું બની જાય છે? પેટ્રોલિયમ બની. શું બને છે? પેટ્રોલિયમ. એટલે કે જમીનના ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના કારણે મૃત વનસ્પતિ અને પ્રાણીઓ છે એ દટાય છે. ઊંચા દબાણ અને ઊંચા તાપમાનના કારણે એનું વિઘટન થાય છે, અને વિઘટન થવાથી જેમાં શું બની જાય છે? પેટ્રોલિયમ બનતું હોય છે. એ સિવાય વનસ્પતિ છે, વનસ્પતિને ખાનાર બીજા ઘણા બધા પ્રાણીઓ પણ હોઈ શકે. વનસ્પતિઓને કોણ ખાય? પ્રાણીઓ પોતાના ખોરાક તરીકે શું કરે છે? ઉપયોગ કરે છે. એટલે કે કાર્બનિક સંયોજન, ટૂંકમાં પ્રાણી છે, એ શું કરે છે? એનો ઉપયોગ કરે છે. અને જ્યારે આ પ્રાણીઓ મૃત્યુ પામે છે, પ્રાણીઓ મૃત્યુ પામે છે, એટલે એ પણ જમીનની અંદર દટાય છે, અને દટાયા બાદ એમાંથી શું બનાવે છે? પેટ્રોલિયમ બનાવી નાખે છે. તો હવે આ જે કાંઈ પણ પ્રાણીઓ છે એ પેટ્રોલિયમ તો બનાવે છે, સાથે સાથે બીજા ઘણા બધા અકાર્બનિક પદાર્થો. કેવા? અકાર્બનિક. શું કરતા હોય છે? અકાર્બનિક કાર્બોનેટ અથવા પદાર્થો બનાવે છે. અકાર્બનિક કાર્બોનેટ બનાવતા હોય છે. જે પ્રાણીઓ છે એ શ્વસન અને વિઘટનની ક્રિયા દરમિયાન, જે કયો પ્રાણીઓ છે, આપણે હવામાન ઓક્સિજન લીધા બાદ શું કરીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરતા હોય છે? મુક્ત કરે છે. એટલે કે શ્વસનની ક્રિયા અને વિઘટનની ક્રિયા દરમિયાન ફરી પાછું કાર્બન ડાયોક્સાઇડ વાયુને આપણે શું કરીએ છીએ? મુક્ત કરીએ છે. એટલે કે શ્વસન અને વિઘટન, કે શ્વસન અને વિઘટનની ક્રિયા દરમિયાન ફરી પાછો આપણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુને પ્રાણીઓ દ્વારા શું કરવામાં આવે છે? મુક્ત કરવામાં આવે છે. ફરી વખત આને યાદ બાબત, વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિઓ શું કરે છે? એનું શોષણ કરે છે. જો વનસ્પતિ મૃત પામે છે, તો મૃત પામે છે એટલે શું બની જાય છે? તે લાંબા સમય બાદ કોલસો અને પેટ્રોલિયમની અંદર એનું રૂપાંતર થાય છે. જો આ જ વનસ્પતિનો પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે, તો પ્રાણીઓ પણ જ્યારે મૃત પામે છે એટલે એમાંથી પેટ્રોલિયમ બનાવી નાખે છે. એ સિવાય નકામા જે પદાર્થો અકાર્બનિક કાર્બોનેટ સ્વરૂપમાં પડ્યા રહે છે. આ જ પ્રાણીઓ શ્વસનની અને વિઘટનની ક્રિયા દરમિયાન ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણની અંદર શું કરે છે? મુક્ત કરતા હોય છે. ઘણી બધી વાર એવું બને કે વનસ્પતિઓ છે એ પણ રાત્રિ દરમિયાન શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાં શું કરે છે? મુક્ત કરે છે. એટલે વનસ્પતિઓ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાં શું કરતા હોય છે? મુક્ત કરતા હોય છે. તો આવી રીતના એક શું થાય છે? ચક્ર બને છે. અને આવું જે ચક્ર બને છે, તો આવા ચક્રને શું કહેવામાં આવે છે? કાર્બન ચક્ર કહેવામાં આવે છે. કેવું ચક્ર કહેવામાં આવે છે? કાર્બન ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત, વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં ભળે એટલે કાર્બોનેટ બનાવે, કાર્બોનેટમાંથી લાઇમ સ્ટોન બની જાય, ચૂનાનો પથ્થર બની જાય. જો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ દ્વારા શોષાય છે, તેમાંથી કોલસો અને પેટ્રોલિયમ બને છે, પ્રાણીઓ ઉપયોગ કરે તો એનો વનસ્પતિ તરીકે ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને પ્રાણીઓ મૃત પામે છે એટલે એનું પણ પેટ્રોલિયમ બને છે, અને બીજા વધારાના અકાર્બનિક કાર્બોનેટ બને છે. આ જ પ્રાણીઓ શ્વસન અને વિઘટનની ક્રિયા દરમિયાન ફરી પાછો કાર્બન ડાયોક્સાઇડ વાયુને વાતાવરણમાં શું કરે છે? મુક્ત કરે છે. જ્યારે ઘણી વનસ્પતિઓ શું કરે છે? રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે? વાતાવરણમાં મુક્ત કરતી હોય છે. અને આવી રીતના કાર્બન ચક્ર સતત ને સતત શું રહેતું હોય છે? આપણું ચાલુ રહેતું હોય છે.
તો આવી રીતના કાર્બન ચક્ર હોય. હવે એના વિશે આપણે સમજ મેળવી શકાય, વાતાવરણમાં વાતાવરણના જે કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કેવી રીતના થાય છે. તો વાતાવરણનો વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ખાસ કરીને હવે ધ્યાન આપજો, વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ એટલે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ રહેલો છે એનો ઉપયોગ કેવી રીતના થાય છે એની આપણે ચર્ચા કરવી છે. તો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કેવી રીતના થાય છે, તો ક્લોરોફિલ ધરાવતા જેટલા પણ સજીવો, મોટાભાગે ક્લોરોફિલ ધરાવતા સજીવો એટલે કે વનસ્પતિ, તો વનસ્પતિઓ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અહીંયા આપણે જોઈ કે ક્લોરોફિલ ધરાવતા જે સજીવો છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કર્યા બાદ એમાંથી રૂપાંતર કરે. આ બધા જ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. અહીં લખી શકાય કે ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. આ ખાસ કરીને યાદ રાખવાનું, વનસ્પતિઓ છે, વનસ્પતિઓ શું ધરાવતી હોય છે, ક્લોરોફિલ ધરાવતી હોય, અને ક્લોરોફિલ ધરાવતા જેટલા પણ સજીવો છે તો ક્લોરોફિલ ધરાવતા બધા જ સજીવો શું કરે છે, સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા તેનું શું કરે છે, ગ્લુકોઝમાં રૂપાંતર થાય. ખાસ કરીને યાદ રાખવું, અથવા એવું પણ લખી શકો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. તો આવી રીતના પણ તમે વાક્ય રચના બેસાડી શકો છો. રાજ્ય ગ્લુકોઝના અણુ હોય છે એ અન્ય પદાર્થોમાં શું થાય છે, રૂપાંતર. હવે શું બની ગયો, ગ્લુકોઝ. હવે ગ્લુકોઝના જે અણુઓ છે એ બીજા પદાર્થોની અંદર શું થાય છે, રૂપાંતર પામે છે. કે આ ગ્લુકોઝના અણુઓ બીજા પદાર્થોમાં શું થાય છે, બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે. જ્યાં ગ્લુકોઝના અણુઓ છે એ બીજા પદાર્થોની અંદર શું પામતા હોય છે, રૂપાંતર પામતા હોય છે, અથવા અણુ શું કરે, ઉર્જા આપે છે. તો સજીવો મહત્વના અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. કે આ ગ્લુકોઝના અણુઓ બીજા પદાર્થોમાં રૂપાંતર પામે છે અને બીજા અન્ય પદાર્થોનું સંશ્લેષણ કરવા માટે અથવા અને અન્ય અણુઓનું સંશ્લેષણ કરવા માટે ઉર્જા આપે છે. એટલે શું થાય કે ગ્લુકોઝના અણુઓ છે, જે ગ્લુકોઝ મળે છે, ગ્લુકોઝના અણુઓ એનું બીજા પદાર્થોમાં રૂપાંતર કરે અને અન્ય અણુઓનું એટલે કે બીજા અણુઓ છે એનું સંશ્લેષણ કરવામાં શું કરવામાં આવે છે, અને સંશ્લેષણ કરવા માટે શું આપે છે, ઉર્જા આપતા હોય છે. તો આવી રીતના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો શું થાય છે, ઉપયોગ થાય છે. હવે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય છે કેવી રીતના, કઈ કઈ એવી પ્રવૃત્તિઓ છે કે કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉમેરો થાય છે એની આપણે વાત કરવી છે. તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉમેરો તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો
કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ કેવી રીતના ઉમેરાય છે, એ કઈ કઈ પ્રવૃત્તિઓ છે જેના દ્વારા વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેરાય છે. તો જીવન સજીવોમાં ઉર્જા મેળવવાની શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. બીજો જીવંત સજીવો, જેટલા જેટલા સજીવો જીવંત છે, જીવિત સજીવો છે, તો જીવિત સજીવો ઉર્જા મેળવવા માટે શું કરે છે, ઓક્સિજનના ટૂંકમાં શ્વસનની ક્રિયા કરે છે. અને શ્વસનની ક્રિયાથી શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરે છે, હવામાં વાતાવરણમાં બહાર મૂક કરે છે. આપણે છે આપણે ઓક્સિજન લઈએ છીએ અને ઉર્જા મળી જાય એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુને શું કરતા હોય છે, બહાર મુક્ત કરતા હોય છે. એટલે બધા જ જીવન સજીવો સાંભળજો, બધા જ જીવન સજીવો ઉર્જા મેળવવા માટે શ્વસનની ક્રિયા દરમિયાન શ્વસનની ક્રિયામાં શું કરે છે, ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. ઉર્જા મેળવવા શ્વસનની પ્રક્રિયામાં ગ્લુકોઝનો ઉપયોગ થાય છે. બધા જ જીવન સજીવો ઉર્જા મેળવવા માટે શ્વસનની ક્રિયામાં શું કરે છે, ગ્લુકોઝનો ઉપયોગ કરે છે. બધા જીવંત સજીવો ઉર્જા મેળવવા માટે શ્વસનની ક્રિયા કરે, આ શ્વસનની ક્રિયામાં શેનો ઉપયોગ કરે છે, ગ્લુકોઝનો. આપણે આગળ જે મળેલો ગ્લુકોઝ છે, ગ્લુકોઝનો શું કરવામાં આવે છે, ઉપયોગ થાય છે. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરી કે ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જો શ્વસન છે બે પ્રકારના, એક જારક શ્વસન અને બીજું અજારક શ્વસન. જો ઓક્સિજનની હાજરીમાં શ્વસનની ક્રિયા થાય તો એ જારક શ્વસન, ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો એ અજારક શ્વસન. તો આવી બંને શ્વસનની ક્રિયા દરમિયાન શું થાય છે, ઓક્સિજનની હાજરી ઓક્સિજનની ગેરહાજરી દરમિયાન જે કઈ શ્વસનની ક્રિયા થાય છે, એ શ્વસનની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થતો હોય છે, ઉત્પન્ન થતો હોય છે. એટલે કે યાદ રાખવાનું છે કે શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝ માંથી શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને, જો ઓક્સિજનનો ઉપયોગ થાય તો આને કેવી ક્રિયા કહેવાય, જારક શ્વસન કહેવાય. કેવું શ્વસન કહેવાય, જારક શ્વસન. શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને, એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થતો હોય શ્વસનની ક્રિયામાં, તો એ જારક શ્વસન. અને ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ઓક્સિજનનો ઉપયોગ નથી કરવાનો, તો આવી જે ક્રિયા હોય એને શું કહેવામાં આવે, અજારક શ્વસન. એટલે ઓક્સિજનનો ઉપયોગ કરીને કે ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝમાંથી શું કરે છે, ગ્લુકોઝમાંથી શું કરે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. આ યાદ રાખવાનું છે, શ્વસનની ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરીને જો ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો એને કેવું કહેવાય, જારક શ્વસન. ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર તો એને કહેવામાં અજારક શ્વસન. એટલે જારક શ્વસન, ઓક્સિજનની હાજરીમાં કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે કે વાતાવરણમાં ઉમેરાતો હોય છે, અને આ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઉમેરાય છે. આ CO2 વાતાવરણમાં ઉમેરાય છે, અને ઉત્પન્ન થતો જે કઈ પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે એ ક્યાં ઉમેરાય છે, વાતાવરણની અંદર ઉમેરાતો હોય છે. આ એક સજીવો દ્વારા ટૂંકમાં શ્વસનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઉમેરાય છે. એ સિવાય દહનની જે ક્રિયા છે, એટલે આપણે અલગ અલગ પ્રકારની ક્રિયાઓ દહનની કરતા હોય, કે દહનની ક્રિયામાં રસોઈ માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે, ઉદ્યોગોમાં બળતણનો ઉપયોગ થાય છે, અને તેના દ્વારા ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પણ વાતાવરણમાં ઉમેરાય છે. એટલે ઘણી બધી દહનની ક્રિયા દરમિયાન કે દહનની ક્રિયા દરમિયાન
ઉત્પન્ન થતો CO2 પણ વાતાવરણમાં ઉમેરાય છે. દહનની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થતો CO2 પણ વાતાવરણ ઉમેરે છે. દહનની ક્રિયા એટલે કે રસોઈ બનાવવા માટે, ઉષ્મા મેળવવા માટે, પરિવહન માટે, આવા અલગ અલગ ઘણા બધા ઉદ્યોગો ચલાવવા માટે, ઘણા બધા જે કાર્યો છે બધા કાર્યો કરવા માટે જે કાંઈ પણ ઉપયોગ થાય છે, એ દરેકે દરેક ક્રિયા દરમિયાન શું થાય છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને વાતાવરણમાં ઉમેરાય થાય. ઉદાહરણ તરીકે લખી દઉં કે રસોઈમાં પછી ઉદ્યોગોમાં પછી પરિવહનમાં ઉદ્યોગ રસોઈમાં ઉદ્યોગોમાં પરિવહનમાં બળતણ તરીકે દરેકે દરેક પ્રક્રિયાની અંદર દરેકે દરેક પ્રવૃત્તિની અંદર જે કાંઈ પણ આપણે ઉપયોગ કરીએ છીએ એ દરમિયાન શું થાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાતાવરણની અંદર ઉમેરાતો હોય છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ છે અને મોટા પ્રમાણમાં અશ્મિ બળતણના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની ટકાવારીની બમણા પ્રમાણમાં વધે છે. જો દિવસે દિવસે ઉદ્યોગો શું થતું જાય છે, વધતું જાય છે, એટલે કે ઉદ્યોગો વધતાની સાથે સાથે તે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે વાતાવરણમાં બમણા પ્રમાણમાં વધતું જાય છે. ઉદ્યોગોના વધતા પ્રમાણના લીધે CO2નું પ્રમાણ વાતાવરણમાં બમણું થતું જાય. ઉદ્યોગોના વધતા પ્રમાણના લીધે CO2નું પ્રમાણ વાતાવરણમાં શું થતું જાય છે, બમણું થતું જાય છે. આમ કાર્બનનું વિવિધ ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય. આમ કાર્બનનું અલગ અલગ જો જૈવિક ક્રિયાઓ અને અજૈવિક ક્રિયાઓ, જો અજૈવિક ક્રિયાઓ હતી આ જૈવિક અજૈવિક ક્રિયાઓ, આવી રીતના જૈવિક અને અજૈવિક એટલે કે ભૌતિક અને જૈવિક ક્રિયાઓ છે તેની ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રીયકરણ થાય છે. આમ કાર્બનનું ભૌતિક તેમજ જૈવિક ક્રિયાઓ દ્વારા પુનઃ ચક્રિયકરણ થાય છે. આવી રીતના ઘણી બધી ભૌતિક ક્રિયાઓ છે, આજે દહનની ક્રિયાઓ છે, જૈવિક ક્રિયાઓ છે, શ્વસનની ક્રિયાઓ છે, આવી ક્રિયાઓ દ્વારા કાર્બનનું વાતાવરણમાં શું થાય, પૂર્ણ ચક્રીયકરણ થતું રહે છે. તો આ હતી આપણા કાર્બન ચક્રની વાત. ખાસ કરીને યાદ રાખજો, કાર્બન ચક્ર જે પ્રાણ આવી રીતના એનો ઉપયોગ થાય છે, વાતાવરણના CO2નો ઉપયોગ કેવી રીતના થાય, વાતાવરણમાં CO2નો ઉમેરો કેવી રીતના થાય છે એની વાત. આ હતી કાર્બન ચક્રની વાત. હવે એના લીધે જે ગ્રીન હાઉસ અસર થઈ જાય છે એની આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરીશું. જય હિન્દ.